આજે ભારતભરમાં ઈદનો તહેવાર મનાવી રહ્યો છે. જોગાનુજોગ 30 વર્ષ બાદ ઈદ અને રથયાત્રા તહેવાર સાથે આવતા હિન્દુ અને મુસલમાન સાથે મળીને કોમી એકલાસનું દર્શન કરાવ્યા હતા. ઈદ અને રથયાત્રા 30 વર્ષ બાદ એક દિવસે આવતા હિન્દુ અને મુસ્લિમ લોકોના ધંધા રોજગાર એક સાથે રજા રહી હતી. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે માલપુર રોડ પર આવેલ ઈદગાહ ખાતે મોડાસાના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ ઈદગાહમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નમાઝ અદા કરાઈ હતી. ત્યારબાદ મુસ્લિમો એકબીજાને ગળે મળ્યા હતા અને ઈદ મુબારક પાઠવ્યા હતા. જ્યારે બીજી તરફ મોડાસા રથયાત્રા સમિતિના મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આ સમયે કોમી એકતાનું દર્શન થયા હતા. આજનો તહેવાર ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખા છે, કારણ કે હિન્દુઓ માટે રથયાત્રા અને બિરાદર ભાઈઓ માટે રમજાન ઈદનો તહેવાર ખૂબ જ ખાસ ભાઈચારો અને પવિત્રથી ઉજવાય એ માટે મોડાસાના તમામ અને મુસ્લિમ ભાઈઓને હિન્દુઓને રથયાત્રાની અને મુસ્લિમ ભાઈઓને હિન્દુ ભારત માટેની શુભેચ્છાઓ પાઠવું છું. આજે સંયોગ વરસાદ અને ખૂબ જ સારા વાતાવરણમાં આજે બે મહાન તહેવારોનો એક ખૂબ જ મિલન થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ ઈશ્વર જાને પ્રાર્થના કરીએ, બંદગી કરીએ, ઈશ્વર જેમ બે તહેવારોનું સાયુજ્ય થયું છે એ પ્રમાણે આખા સમગ્ર હિન્દુસ્તાનમાં આ ભાઈચારાનું સાયુજ્ય પણ એની ઊંચાઈઓને આંબે એવી ઈશ્વરને આજે પ્રાર્થના કરીએ છીએ. આજે રથયાત્રાનો પણ એક સુખેરો પર્વ છે અને એ જ રીતે આજે ઈદુલ ફિતર પણ છે. ઈદુલ ફિતર એ નમાઝની સખત એને શરીર કહી શકાય એવી એક ઈબાદત એવી એક પ્રાર્થના હોય છે, જેમાં તમામ ઇન્દ્રિયો ઉપર વશમાં રાખી અને ઈશ્વરની ઈબાદતમાં જ રીતે જગન્નાથજીનું આજે રથયાત્રાનો પણ એક સુંદર અવસર છે, ત્યારે આજના દિવસે આપણે સૌ ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરીએ કે આપણે સૌ એક સાચા હિન્દુસ્તાની તરીકે અને હિન્દુસ્તાનની શાન જેમાં રહેલી છે એ રીતે સૌ એક મળી અને આ દેશની ઉન્નતિ માટે આપણે સૌ ભગીરથ પ્રયાસ કરીએ. આજે મોડાસામાં લોકોને કોમી એકતા દર્શન થયા હતા ત્યારે ત્રિદિવસીય ચાલનારા આ ઈદના તહેવાર અને રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલ્પેશ રાઠોડ, એસના ન્યૂઝ, અરવલ્લી.